નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. આજથી વિધાનસભા સત્ર શરૂ, ધારાસભ્યોની થઈ શપથવિધિ. મ્યુનિસિપલ કોર્પોરેશન બજેટમાં 230 કરોડનો કરબોજો વિકાસ. પ્રોપર્ટી ટેક્સમાં 100% વધારો. સીએ ફાઇનલ પરિણામ જાહેર. સીપીટી ટોપ 10માં અમદાવાદની 10 વિદ્યાર્થીનીઓ ઝલકી. સીએનજીનો ભાવ વધારો પાછો નહીં ખેંચાય તો 27મીથી રિક્ષા ચાલકોની હડતાલની ચિમકી. ઇમોશનલ અત્યાચાર, સિઝન 4નું અમદાવાદમાં પ્રમોશન. આજથી 2 દિવસીય વિધાનસભા સત્રનો પ્રારંભ થયો છે. 2012ની ચૂંટણીમાં ચૂંટાયેલા તમામ સભ્યોની આજે સોગંદ વિધિ થઈ હતી, જ્યારે 23મી જાન્યુઆરીએ 13મી વિધાનસભાના પ્રથમ સત્રનો દિવસ રહેશે, જેમાં પ્રથમ સ્પીકરની ચૂંટણી અને ત્યારબાદ રાજપાલ પ્રવચન કરશે. પ્રોટેમ સ્પીકર ડોક્ટર નિમાબેન આચાર્યએ તમામ ચૂંટાયેલા ધારાસભ્યોને શપથવિધિ ગ્રહણ કરાવ્યા હતા. સોગંદ વિધિ ચાલી ત્યાં સુધી ગૃહ ચાલ્યું હતું. 23મી જાન્યુઆરીએ સવારે 10 વાગે સત્રનો પ્રારંભ થશે. પ્રોટેમ સ્પીકર પ્રથમ વખત ગૃહના સ્પીકરની ચૂંટણી માટેની કાર્યવાહી હાથ ધરશે. આમાં ચૂંટાયેલા સભ્યને મુખ્યમંત્રી તથા વિરોધ પક્ષના નેતા તેમના સ્થાનેથી સ્પીકરની ચેર સુધી સન્માનપૂર્વક દોડી જશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ 2013-14નું રૂપિયા 4,425 કરોડનું અંદાજપત્ર મ્યુનિસિપલ કમિશનર ગુરુપ્રસાદ મહાપાત્રાએ રજૂ કરીને શહેરીજનો પર પ્રોપર્ટી ટેક્સ અને વિકલવેરામાં રૂપિયા 230 કરોડના કરવેરા ઝીકવાની દરખાસ્ત રજૂ કરી છે. શહેરીજનો પર 212 કરોડનો પ્રોપર્ટી ટેક્સ, જ્યારે રૂપિયા 18 કરોડનો વાહન વેરો લાદવામાં આવ્યો છે અને કુલ 230 કરોડની આવક થવાની શક્યતા છે. શહેરીજનો પર મ્યુનિસિપલ કોર્પોરેશને એક સાથે કરનું મોટું ભારણ નાખ્યું છે, જ્યારે 1 એપ્રિલથી અમદાવાદ શહેરના નવા મકાનોમાં ફરજિયાત પાણીના મીટર મૂકવામાં આવશે. આ અંગેની જાહેરાત કમિશનર ગુરુ મહાપ્રસાદે કરી હતી. પાણીના વેરામાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી, પણ નાગરિકોને આગામી વર્ષોમાં મીટરથી પાણી મળશે અને તેના મીટર રીડિંગ પ્રમાણે નાણાં ભરવાના રહેશે. નવા વર્ષના બજેટમાં બોડકદેવમાં રૂપિયા 12 કરોડના ખર્ચે ઓડિટોરિયમ અને કોમ્યુનિટી હોલનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. ઘર વિહોણા લોકોને રહેવા માટે રૂપિયા 6 કરોડના ખર્ચે 9 નાઇટ શેલ્ટર બનાવાશે. આંગણવાડીના મકાન બનાવવા રૂપિયા 5.15 કરોડ ફાળવ્યા છે. કાંકરિયા લેકફ્રન્ટમાં રૂપિયા 62 કરોડના ખર્ચે 2 એમ્યુઝમેન્ટ પાર્ક પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપમાં બનાવવામાં આવશે. અમદાવાદના સરદાર પટેલ રિંગ રોડ, નારોલ, વટવા, નરોડા, જીઆઈડીસી ઉપરાંત સાયન્સ સિટી તેમજ પૂર્વ અને પશ્ચિમના નવા વિસ્તારોને બીઆરટીએસ નેટવર્કથી જોડવા રૂપિયા 200 કરોડ સુધીનું બજેટ ફાળવવામાં આવ્યું છે. આ પ્રસંગે મેયર અસિત વોરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા નવેમ્બર ડિસેમ્બર 2012માં લેવાયેલી સીએ ફાઇનલ સીપીટીની પરીક્ષાનું પરિણામ જાહેર કરાયું છે, જેમાં અમદાવાદ બ્રાન્ડનું 13.71%, જ્યારે ઓલ ઇન્ડિયા લેવલનું 12.97% પરિણામ આવ્યું છે, જ્યારે સીપીટીની પરીક્ષાનું અમદાવાદ બ્રાન્ચનું 28.72% અને ઓલ ઇન્ડિયાનું 27.7% પરિણામ જાહેર થયું છે. સીએ ફાઇનલમાં ટોપમાં 50 અમદાવાદના બ્રાન્ચના 10 વિદ્યાર્થીઓ, જ્યારે સીટીપીમાં ટોપ 10માં અમદાવાદ બ્રાન્ડની 1 વિદ્યાર્થીએ બાજી મારી છે. સીએ ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદ બ્રાન્ચના મેનેજર જૈનિક વકીલે જણાવ્યું હતું કે સીએ ફાઇનલની અમદાવાદ બ્રાન્ચનું પરિણામ મે મહિનાની પરીક્ષા કરતાં 1.74% ઓછું છે, જ્યારે ઓલ ઇન્ડિયાનું પરિણામ મે મહિનાની પરીક્ષા કરતાં 3.71% ઓછું આવ્યું છે. પ્રેક્ટિકલ વધારે પૂછવાને કારણે આ વખતે સીપીટીનું પરિણામ ઓછું આવ્યું છે. સીએ ફાઇનલમાં ટોપમાં આવેલી સ્વાતિ સધવાનીએ પોતાની આ સફળતા અંગે જણાવ્યું હતું કે દરેક વિષયને ગોખવાને બદલે તેને કન્ટેન સમજવી જરૂર છે. રેન્ક સે નહીં પડા થા, રેન્ક કે નહીં પડા થા,
એક્સેલન્સ પાડી ગઈ પડ્યા જો આયા રિઝલ્ટ આયા વો લાઈક પે બેસ હોતા થોડા થોડા મહેનત પે બેસ હોતા કોમ્બિનેશન ઓફ બોથ શરૂઆત સે મહેનત કીજીએ લાઈટલી મત લીજીએ ઓર રિઝલ્ટ આયે કમ્પ્લીટલી સપોર્ટ ઓફ માય પેરેન્ટ્સ વિધાઉટ ઇટ પોસિબલ નહી હોતા કભી 40% લગ કામ કરતા જરૂરી હૈ મહેનત પહેલે જરૂરી હૈ ઉસકી બાદ લગ સકતી હૈ પહેલે લગ પે નહીં ડિપેન્ડ કર સકતી બટ મહેનત જરૂરી હૈ ઉસસે પહેલે ઉસકે બાદ લગ ચાહીએ નવેમ્બર 2012 અને ડિસેમ્બર 2012 નું રિઝલ્ટ આવ્યું જેમાં ફરી એકવાર અમદાવાદના છોકરાઓએ ફાઇનલ સીએમાં ખાસ કરીને બાજી મારી છે. ઓલ ઓવર ઇન્ડિયાના ટોટલ 50 રેન્ક્સમાંથી 10 રેન્ક અમદાવાદમાંથી આવ્યા છે, જે ખૂબ જ મોટી વાત છે. અને અમદાવાદ હવે ધીરે ધીરે સીએ માટેનું એક હબ બની ગયું છે, તે આના ઉપરથી પ્રસ્થાપિત થાય છે. ફાઇનલ સીએની વાત કરીએ તો ટોટલ 13.71% રિઝલ્ટ આવ્યું છે અને 1255 છોકરામાંથી ટોટલ 172 સ્ટુડન્ટ્સ પાસ થયા છે. જ્યારે સીપીટીની વાત કરીએ તો 28.72% રિઝલ્ટ આવ્યું છે અને 2902 છોકરા 3141 વિદ્યાર્થીઓ જે બેઠા હતા એમાંથી પાસ થયા છે. પોતાના માટે એક ટાર્ગેટ તૈયાર કરો અને તે જ પ્રમાણે રોજ વાંચન કરવાથી ઘણો ફાયદો થાય છે. ગઈકાલે જાહેર થયેલા સીએના પરિણામમાં કરિયાણાની અને વાસણની દુકાનના પુત્રોએ પણ સીએની ફાઇનલ પરીક્ષામાં આગવું સ્થાન મેળવી પોતાના માતા પિતા સાથે અમદાવાદનું નામ પણ રોશન કર્યું હતું. અદાણી દ્વારા સીએનજીમાં કરવામાં આવેલા ભાવ વધારાને પગલે રિક્ષા ચાલકોએ 72 કલાકની હડતાલ સમેટી લીધી. દેખાવો થયા, પ્રજાને હાલાકત ભોગવવી પડી, પણ ભાવ વધારો પાછો ખેંચવામાં આવ્યો નહીં અને ન તો ભાવ વધારા અંગે કોઈ રાહતના પગલાં ભરાશે તેવો આશાવાદ પણ ન જ બનાવાયો. બીજી તરફ રિક્ષા ચાલકોએ હડતાલનું સત્ર સમેટી લીધું અને ભાડો વધારો ન કરવો પડે તે માટે ભાવ વધારો પાછો ખેંચવાની રજૂઆત કરી. જો આ ભાવ વધારો પાછો ખેંચવામાં નહીં આવે તો ફરી 27 જાન્યુઆરીથી ઉગ્ર હડતાલનું સત્ર ઉગામવાની ફરજ પડાશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. देखिए अहमदाबाद के जो रिक्शा चालक है उन्होंने एक संगीन और गंभीर प्रकार के कार्यक्रमों का प्रारंभ किया है और राज्य सरकार के माध्यम से GSPC और अदानी एनर्जी इन्होंने जो CNG गैस में भयंकर भाव वृद्धि की है जिसकी वजह से लाखों रिक्शा चालकों के जीवन स्तर पर एक गंभीर प्रकार का प्रभाव पड़ा है, तो इसका प्रतिकार करने के लिए अहमदाबाद शहर की 13 रिक्शा चालकों की अलग अलग यूनियनों ने एक संकलन बनाकर जो आंदोलन किया है 72 घंटे की हड़ताल जो कल रात की 12 बजे संपन्न हुई और आज सभी यूनियनों की तरफ से हम अहमदाबाद शहर के लाखों नागरिकों की क्षमा चाहते हैं कि उन्हें कष्ट जरूर हुआ लेकिन इसके अलावा कोई मार्ग रिक्शा चालकों के लिए नहीं था क्योंकि राज्य सरकार ने रिक्शा चालकों की यूनियनों से पूछे बगैर या उनकी सम्मति लिए बगैर या उनको बताए बिना ये 7.15 रुपये की जो भाव वृद्धि की है ये अपने आप में अभूतपूर्व है. मैं ये बात को दोहराना चाहता हूँ कि समग्र भारत में किसी भी शहर में एक साथ कभी भी इतनी CNG में भाव वृद्धि नहीं हुई है, इसलिए इसका प्रतिकार कभी जरूरी था परंतु आज तक राज्य सरकार की तरफ से कोई प्रतिभाव नहीं मिला है. हमने बार बार कहा है कि हम राज्य सरकार से बातचीत करने परंतु न जाने क्यों राज्य सरकार बातचीत के लिए तैयार नहीं हो रही है. ये अगम्य कारण जो भी है उसका पता हम लगाएंगे लेकिन हमने मैदान छोड़ा नहीं है. आज आप देख रहे हैं कि सभी रिक्शा चालक के अध्यक्ष महोदय यहाँ पर सब बैठे हुए हैं और आगामी कार्यक्रम का फैसला ले लिया गया है. 23, 24 और 25 जनवरी के रोज 72 घंटे की भूख हड़ताल होने जा रही है और ये भूख हड़ताल अहमदाबाद शहर के हृदय इनकम टैक्स 4 रास्ता आश्रम रोड जहाँ पर सारे अहमदाबाद के मार्ग आकर मिलते हैं उस 4 रास्ते के ऊपर सभी यूनियनों के करीबन 13 यूनियनों के जो प्राध्यक्ष महोदय हैं वो सभी 72 घंटे के उपवास पर बैठेंगे और ये भूख हड़ताल के दौरान पूरे शहर के हर एक वार्ड से रिक्शा चालकों की रैली आएगी, उपवासियों के समर्थन में उनसे मुलाकात करेगी और उनका साथ देगी. इसके अलावा आपको हम ये भी कहना चाहते हैं कि अहमदाबाद और गुजरात के जितने कामदार संगठन हैं ट्रेड यूनियन उनकी तरफ से भी समर्थन मिला है और 25 तारीख तक अगर सरकार ने कोई बातचीत नहीं की तो 26 प्रजासत्ताक दिन को छोड़कर 26 तारीख की रात से पूरे गुजरात के 18 लाख रिक्शा अचौकस मुद्दत यानी इसका अनिश्चितकालीन हड़ताल पर उतर जाएंगे और हम अपनी मांग लेकर रहेंगे. ભાડા વધારા અને ભાવ વધારાના જંગમાં કોનો વિજય થાય છે તે 27મી બાદ જ ખબર પડે.
સત્તાના જોરે રિક્ષા ચાલકોનું આંદોલન સમેટાઈ જશે કે પછી તેમની માંગણી સ્વીકારવાનું તે જોવું રહ્યું. બહુ ચર્ચિત રિયાલિટી શો ઇમોશનલ અત્યાચારની સિઝન 4 ફરીથી આવી રહી છે. આ શો અગાઉની ત્રણેય સિઝનો કરતા અલગ છે અને તે સ્મોલ સ્ક્રીન પર કડવી વાસ્તવિકતાને ઉજાગર કરશે. આ સાથે વ્યુઅર્સ કેપ લવ રિલેશન કેવી રીતના બચી શકે તેના પર ટિપ્સ પણ આપવામાં આવશે. આ શોની ચોથી સિઝન પણ પ્રમેશ રાણા હોસ્ટ કરી રહ્યો છે. ગઈકાલે શોના પ્રમોશન માટે અમદાવાદ આવેલા પ્રવેશ રાણાએ શો અંગેની રસપ્રદ વાતો મન ભરીને માણી હતી. ફિલ્મ વિશે પ્રવેશે જણાવ્યું હતું કે તિગમાંશુ ધુલિયાએ ડાયરેક્ટ કરેલી એક ફિલ્મ માટે પોલીસની ભૂમિકામાં છે. ફિલ્મનું શૂટિંગ દેવગઢ બારિયામાં કરવામાં આવ્યું છે. સ્મોલ સ્ક્રીન પર દમદાર એન્કરની ભૂમિકા ભજવતા પ્રવેશ રાણા કહે છે કે એન્કરિંગ અને એક્ટિંગમાં જમીન આસમાનનો તફાવત છે. બંનેમાં તમારે અલગ અલગ ઇમોશન્સ ચેન્જ કરવા પડે છે. તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. સમાચારની ખાસ ગતિવિધિઓ માટે આપની આરતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર. Thank you.